તો હવે જોઈશું ગુજરાત સુપરફાસ્ટ. પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબાની લીધી મુલાકાત. અંદાજે 20 મિનિટ જેટલો સમય પ્રધાનમંત્રી મોદીએ માતા હીરાબા સાથે વિતાવ્યો. ગાંધીનગરમાં પદવીદાન સમારંભ અને સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદી રાયસણ ગયા, જ્યાં તેમણે પોતાના માતા હીરાબા સાથે મુલાકાત કરી. કેશુભાઈ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા. પીએમ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં નિર્ણય લેવાયો. આ સિવાય પરપ્રાંતીય શ્રદ્ધાળુઓને આકર્ષવા ચર્ચા કરાઈ. સાથે જ 2019માં દ્વાદશ જ્યોતિર્લિંગ સમારંભ યોજવાનો પણ નિર્ણય લેવાયો. બેઠકમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ, ટ્રસ્ટીઓ પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી અને પી કે લહેરી હાજર રહ્યા હતા. વાપીમાં 2 મળતિયાઓ અધિકારી વતી લાંચ લેતા ઝડપાયા. બાતમીના આધારે ECBએ વોચ ગોઠવતા મળતિયાઓ રંગે હાથ ઝડપાયા. પોસ્ટલ આસિસ્ટન્ટ જગદીશ પટેલે એક મહિલાને પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને 5 લાખ રૂપિયાની લાંચ માગી અને 2 મળતિયાઓને તેમના વતી લાંચ લેવા મોકલ્યા. જોકે નવસારીના ખેરગામ 4 રસ્તા નજીક ECBએ ટ્રેપ ગોઠવી બંનેને ઝડપી લીધા. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓની રજા ટૂંકાવી દેવાઈ છે. આગામી 25 તારીખ સુધીમાં તમામ અધિકારીઓની રજા પૂરી કરી ફરજ પર રહેવા આદેશ કરાયો છે. પાટીદાર અનામત આંદોલન સમયે નોંધાયેલ રાજદ્રોહ કેસમાં ફરી એક વખત હાર્દિક પટેલ ગેરહાજર રહેતા સરકારી વકીલે વિરોધ નોંધાવ્યો. કહ્યું કે હાર્દિક કોર્ટની કાર્યવાહીને હળવાશથી લઈ રહ્યો છે, વારંવાર કોર્ટમાં હાજર ન રહી અને હાર્દિક કોર્ટની મર્યાદા તોડી રહ્યો છે. વકીલે હાર્દિક સામે બિન જામીનપાત્ર વોરંટ કાઢવા પણ માંગ કરી. કોર્ટે રજૂઆત સાંભળ્યા બાદ આગામી 30 ઓગસ્ટે તમામ આરોપીઓને ફરજિયાત હાજર રહેવા આદેશ કર્યો. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને પક્ષમાં મોટી જવાબદારી મળી. અલ્પેશ ઠાકોરને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા. આ સાથે જ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારીની જવાબદારી પણ સોંપાઈ. બિહારમાં ગુજરાતના જ વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પ્રભારી છે. રાજકોટમાં બારદાનમાં લાગેલી આગમાં કોઈ જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ ન થયો હોવાનું સામે આવ્યું. FSLના પ્રાથમિક રિપોર્ટમાં આ વિગત સામે આવી, જોકે ફાઇનલ રિપોર્ટ હજુ બાકી છે. પ્રાથમિક રિપોર્ટમાં આગ લાગી કે લગાડી તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. મહત્વનું છે કે બારદાન કૌભાંડમાં મગન ઝાલાવડિયા સહિત 8 શખ્સોની ધરપકડ કરાઈ છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્રનો ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો. રાજકોટ ગ્રામ્યનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ અને રાજદીપ પણ દેખાય છે. રાજદીપસિંહ જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વિડીયો અપલોડ કર્યો. આ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ રાજકોટના SPએ તપાસના આદેશ આપ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સ કેપ્સ્યુલ સાથે ઝડપાયેલા નાઇજીરિયન શખ્સ પાસેથી વધુ 29 કેપ્સ્યુલ મળી આવી. આ કેપ્સ્યુલ ચોકલેટના રેપરમાં સંતાડાઈ હતી. અત્યાર સુધી આરોપી પાસેથી ડ્રગ્સની 73 કેપ્સ્યુલ મળી આવી છે અને ઝોહુ નામનો નાઇજીરિયન શખ્સ 21 ડ્રગ્સ કેપ્સ્યુલ સાથે ઝડપાયો હતો. અને દુબઈથી અમદાવાદ આવેલા શખ્સના બોડી ચેકઅપ દરમિયાન તેના પેટમાં ડ્રગ કેપ્સ્યુલ હોવાનું સામે આવ્યું હતું. આરોપીની વધુ તપાસ કરતા તેના સામાનમાં રહેલી ચોકલેટના રેપર પાછળ પણ ડ્રગ્સ હોવાનું ખુલ્યું હતું. આરોપી પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2 કરોડ રૂપિયા થાય છે. પાટણમાં ડોક્ટરની કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર કેફી દ્રવ્યોનું વેચાણ કરતા શખ્સની SOGએ ધરપકડ કરી. આ સાથે જ 4.25 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. બાતમીના આધારે પોલીસે શહેરના વેરાઈ ચકલા સ્થિત આરતી મેડિકલ એજન્સીમાં રેડ કરી અને રેડ દરમિયાન પોલીસને અલગ અલગ પ્રકારની નશીલી દવા, ઇન્જેક્શન તેમજ સિરપનો મોટો જથ્થો હાથ લાગ્યો. પોલીસનું માનીએ તો આરોપી પહેલા પણ 3 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. અમદાવાદમાં રાત્રે પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. સેટેલાઇટ પોલીસ સ્ટેશનથી નજીવા અંતરે અંગત અદાવતમાં એક યુવકને રહેસી નાખવામાં આવ્યો. રામદેવનગર 4 રસ્તા પાસે વાલ્મીકી વાસમાં રહેતા 2 પાડોશી યુવકો વચ્ચે પૈસાની લેતી દેતી અને આરોપીની પત્ની સાથે છેડતી અને લઈ ઘણા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. બનાવની અંગત અદાવત રાખી 4 યુવકોએ મળી અને છરીના ઘા મારી દેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું. બાદમાં ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મુખ્ય આરોપીની ધરપકડ કરી. રાજ્યમાં છાશવારે અંધશ્રદ્ધાના કિસ્સા સામે આવતા રહે છે.
કિસ્સો છોટાઉદેપુરના ઘોઘંબા તાલુકામાં 2 વર્ષની બાળકીનું તાવ અને શ્વાસની બીમારીના પગલે મોત થયું છે. બાળકીના મૃતદેહને સ્મશાનમાં દફનાવવામાં આવ્યો. જેના 3 દિવસ બાદ એક તાંત્રિકે બાળકીના મૃતદેહને બહાર કાઢી તેના પર તાંત્રિક વિધિ કરવા માટે બાળકીના પેટને ચીરી નાખ્યું. તાંત્રિકે બાળકીના મૃતદેહ સાથે છેડછાડ પણ કરી. તેને મૃતદેહ સાથે છેડછાડ કરતો ગામ લોકો જોઈ જતા તે ત્યાંથી ફરાર થઈ ગયો. જોકે બાદમાં પોલીસે ઘટના સ્થળે આવી જઈ તાંત્રિક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જામખંભાળિયા પોલીસે જામનગર તેમજ દ્વારકામાં થયેલી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે. શહેરની શાક માર્કેટમાં 4 શંકાસ્પદ શખ્સોની હિલચાલ અંગે SOGને બાતમી મળી હતી અને સ્થળ પર જઈને ચારેયની પૂછપરછ કરતા તેમણે અનેક ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ પોલીસે ચારેયની વધુ પૂછપરછ હાથ ધરી છે. વડોદરામાં બુટલેગરોની સરભરાનો વિડીયો વાયરલ થયો છે. પોલીસે આરોપીઓને જમવાનું આપી તેમની સરભરા કરી હતી. 147 દારૂની બોટલ સાથે 3 આરોપી ઝડપાયા, જેમને પોલીસે જમવાની સુવિધા આપી અને આ અંગેનો વિડીયો વાયરલ થતા DCPને તપાસના આદેશ અપાયા છે. રક્ષાબંધન પર્વને ધ્યાનમાં લઈ ફરી એક વખત પાલિકાની આરોગ્ય શાખા એક્શનમાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 3જા દિવસે પણ મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ. આરોગ્ય અધિકારીઓ દ્વારા માવા સહિતની મીઠાઈઓ તેમજ કાચા માલના નમૂના લેવાયા હતા. વડોદરામાં તહેવાર પહેલા આરોગ્ય વિભાગની તવાઈ યથાવત રહી. આરોગ્ય વિભાગે મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. નિઝામપુરા અલકાપુરી સ્ટેશન વિસ્તાર સહિત વિવિધ વોર્ડ વિસ્તારોમાં કાર્યવાહી થઈ અને મીઠાઈઓના નમૂનાઓ લેવાયા. News18 ગુજરાતીના અહેવાલનો ફરી એક વખત પડઘો પડ્યો છે. અમદાવાદ, પુણે અને મુંબઈ સહિત દેશભરમાં ડિગ્રી રેકેટ ચલાવતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટના ડિગ્રી કૌભાંડને ઉજાગર કર્યા બાદ શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ તત્કાલ અસરથી તપાસ સમિતિની રચના કરી. મહત્વનું છે કે રાજસ્થાનની સિંઘાનિયા યુનિવર્સિટી સાથે મળી અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ બોગસ ડિગ્રી કૌભાંડ ચલાવતી હતી અને આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ શિક્ષણવિદોએ પોતાનો મત વ્યક્ત કરી કૌભાંડીઓ સામે પગલાં લેવા માંગ કરી. બનાસકાંઠામાં પગાર કેન્દ્ર શાળાના આચાર્ય 8 શાળાની 2 વર્ષની ગ્રાન્ટ હડપી ગયાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. સરકાર દ્વારા શાળાઓને અપાતી શિષ્યવૃત્તિ, સ્વચ્છતા તેમજ ગુણોત્સવની ગ્રાન્ટ જે તે શાળાની પગાર કેન્દ્ર શાળાના આચાર્યના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠાના લાખણી તાલુકાના અગથળા ગામના પગાર કેન્દ્ર શાળાના આચાર્ય આ ગ્રાન્ટ શાળાઓને આપવાના બદલે 2 વર્ષથી નાણાં ઉપાડી બારોબાર વાપરી નાખતા. 8 શાળાઓના આચાર્યએ વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રાન્ટ અપાતી ન હોવાથી શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશમાં સારો વરસાદ પડતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 1,12,000 ક્યુસેક પાણીની આવક થઈ. 5 દિવસથી ડેમમાં 2-1.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે 24 કલાકમાં ડેમમાં 4 મીટરનો વધારો નોંધાયો છે, જેથી ડેમની સપાટી માત્ર 4 દિવસમાં જ 121.92 મીટર પર જવાની શક્યતા છે. હાલની ડેમની સપાટી 117.60 મીટર છે. ત્યારે જે જિલ્લાઓમાં જળસંકટ હશે ત્યાં કેનાલ દ્વારા સિંચાઈ અને પીવાનું પાણી આપી જળસંકટ દૂર કરવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે, જેના કારણે CHPHનું 1 પાવર હાઉસ ચાલુ કરી 4,000 ક્યુસેક પાણી છોડી કેનાલ દ્વારા અપાઈ રહ્યું છે. તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો થયો છે. ડેમની હાલની સપાટી 310.07 ફૂટ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 4 ફૂટ જેટલો વધારો થયો છે. છેલ્લા 2-3 દિવસમાં ઉપરવાસથી 1.21 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. મહીસાગરના કડાણા ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેમની હાલની સપાટી 403.10 ફૂટ છે. ઉપરવાસમાંથી 51,390 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને છેલ્લા 24 કલાકમાં સપાટીમાં 6 ફૂટનો વધારો નોંધાયો છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. બનાસકાંઠાના થરાદમાં ચારડા પાસે માઇનોર કેનાલમાં ફરી એક વખત ગાબડું પડ્યું. 7 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું. વારંવાર કેનાલમાં પડતા ગાબડાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં નવનિર્મિત નાળું તૂટી પડ્યું. 8 મહિના પહેલા જ નાળાને તૈયાર કરાયું હતું અને જીવું નાળા પરથી તે પસાર થઈ ગયું. તે નાળું તૂટી પડ્યું.
પંચમહાલના કાલોલ નગરમાં આવેલું તળાવ છલકાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નજીકમાં આવેલ ઇન્દિરાનગર વસાહતમાં આવેલ 200થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક પરિવારોએ પાણીના કારણે સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે. છેલ્લા 20 વર્ષોથી લોકો પાણી ભરાવાની સમસ્યાનો માર ઝેલી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ભરાવાથી જીવજંતુ અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે, જેનાથી રોગચાળો પણ ફેલાય છે. જૂનાગઢમાં નદીમાં નાહવા પડેલા 3 યુવકોના કરુણ મોત નિપજ્યા છે. માંગરોળના વિરોલ ગામે નદીમાં નાહવા પડેલા યુવકોના ડૂબવાથી મોત થયા છે. આ 3 યુવકો છાકવા ગામના રહેવાસી હતા. હાલ તેમના મૃતદેહોને હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. અફાટ દરિયો અને તેના તોફાની મોજા વચ્ચે ફસાઈ ગયા ભારતીય માછીમારો. ડૂબતી હોડીમાં 6 મુસાફર સવાર હતા. તેમનો જીવ જોખમમાં હતો અને ભારતીય કોસ્ટગાર્ડ મસીહા બનીને આવ્યું અને 5 માછીમારોનો જીવ બચાવ્યો. નવસારીથી 20 નોટિકલ માઇલ દૂર મધદરીએ બોટનું એન્જિન બંધ થયું અને માછીમારો સાથેની બોટ જળસમાધિ લેવા માંડી. કોસ્ટગાર્ડને માહિતી મળતા જ પહેલા ચોપર મોકલીને બોટનું લોકેશન ટ્રેસ કરાયું અને બાદમાં માછીમારોનો જીવ બચાવ્યો. પાલનપુરમાં કચરો વીણવો એક યુવકને ભારે પડ્યો. યુવક કચરો વીણતો હતો ત્યાં અચાનક ગાય આવી ચઢી અને યુવક પર હુમલો કર્યો. જો કે સદનસીબે ઘટનામાં યુવકનો બચાવ થયો. અરવલ્લીના પૂજાપુર ગામમાંથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મીઓએ અજગરને પકડી નારાયણપુરાના જંગલમાં છોડી મૂક્યો. ડાંગના આહવા તાલુકાના દાવદહાડ ગામે બાળકી સર્પદંશનો ભોગ બની, જેને સમયસર સારવાર ન મળતા મોત થયું. બાળકીને સારવાર એટલા માટે ન મળી શકી કારણ કે તેને મુખ્ય માર્ગ સુધી લાવવા ગ્રામજનો પાસે નદી પાર કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. બાળકીને ટ્યુબના સહારે મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવી, પરંતુ 108 એમ્બ્યુલન્સ 1 કલાક મોડી આવી અને તે સમયસર હોસ્પિટલ પહોંચી ન શકી અને સારવારના અભાવે તેનું મોત થયું. પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અંકલેશ્વરના જીતાલી ગામે નવી પહેલ કરાઈ. સરકારી સબસિડી અને ખાનગી કંપનીના સહયોગથી જીતાલી ગામમાં કમ્પોસ્ટ પ્લાન્ટનું નિર્માણ કરાયું, જેમાં 500 કિલો ભીના અને સૂકા કચરાને પ્રોસેસ કરી ખાતર બનાવવામાં આવે છે. 4.5 લાખના ખર્ચે તૈયાર થયેલા કમ્પોસ્ટ પ્લાન્ટમાં રોજનો 100 કિલો કિચન વેસ્ટ અને 500 કિલો ગાર્બેજ વેસ્ટની પ્રોસેસ કરી તેનો નિકાલ કરવામાં આવે છે. ગ્રામજનોનું માનીએ તો પ્રોસેસ આ પ્લાન્ટ થકી રોજ 50 કિલો ખાતરનું ઉત્પાદન થાય છે. કેરળના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા ઓમ VVIM કોલેજના વિદ્યાર્થીઓ. ટ્રસ્ટીઓની પ્રેરણાથી કોલેજના તમામ વિદ્યાર્થીઓએ પોકેટ મનીમાંથી પૈસા બચાવી પૂર પીડિતો માટે 21,000 રૂપિયા રકમ ભેગી કરી, જે કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહિતના અગ્રણીઓ, જિલ્લા કલેક્ટર RJ માકડિયા અને DDO SM ખટાણાને મુખ્યમંત્રી રાહત ફંડ માટે ચેક અર્પણ કર્યો. કેરળના પૂર પીડિતો માટે યુવાનો તેમજ દેશભરના નાગરિકો ફંડ એકત્ર કરે તેવી અપીલ યુવાનોએ કરી હતી. શ્રાવણ સુદ 12ના અંબાજીના મંદિરમાં એક અનોખો ગાગર બેડિયાનો પગપાળા સંઘ અમદાવાદથી અંબાજી દર્શનાર્થે આવી પહોંચ્યો. આ સંઘ 100 વર્ષ એટલે કે રજવાડાના સમયથી નિયમિત આવે છે. સાથે જ સંઘમાં આવનાર શ્રદ્ધાળુઓ માતાજી પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા બાધા પણ રાખે છે અને મનોકામના પૂર્ણ થતા સાત માથે ગાગર બેડિયા લઈ માતાજીના દ્વારે પોતાની બાધા પૂરી કરે છે. હિંમતનગરના મોતીપુરામાં આવેલી મુકબધીર કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી બાળાઓએ સરહદે ખડે પગે દેશ માટે ફરજ બજાવતા જવાનો માટે 500થી વધુ રાખડી તૈયાર કરી. બાળાઓ ભલે બોલી કે સાંભળી શકતી ન હોય, પરંતુ તેમનામાં એવી શક્તિ જરૂર છે જેનાથી તેઓ આગળ જતા પગભર થઈ શકે. તેમની આ શક્તિને બહાર લાવવા માટે શાળાની શિક્ષિકા બહેનોએ કાચા મટીરિયલમાંથી રાખડી બનાવતા શીખવ્યું છે. તો મુકબધીર બહેનોએ બનાવેલી રાખડી પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રીને પણ મોકલી છે.